వందే బ్రహ్మ పురాధిపం శ్రీ సహజానందం చ మూలాక్షరం శ్రేయస్కారణ సద్గుణేక నిలయం శ్రీ ప్రాగజిం భావత బ్రహ్మోపాసన ధారకం గురు హరిం యజ్ఞం తథా యోగినం ప్రిత్యేవం ప్రముఖం మహంతమనిషం శ్రీజీ స్వరూపం ముదా. సౌని జయ స్వామినారాయణ. మహిమానో మహిమా ప్రవచన మాళામાં આપણે વચનામૃત ગ્રંથની મહત્તા અને મહિમાની વાતો સાંભળીએ છીએ. ઘણા બધા શાસ્ત્રો આપણા આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આપણને મળે છે, પણ એ તમામ શાસ્ત્રો જોવા જઈએ તો સમુદ્ર જેવા છે. જેમ સમુદ્રની અંદર મોતી છે, મોટા મોટા મગરમચ્છ છે, માછલા છે અને ઘણા બધા જળચર પ્રાણી છે અને છીપલા પણ છે અને રેતી પણ છે અને વનસ્પતિ પણ છે, પરંતુ મોતી મેળવવા માટે સમુદ્રની અંદર ડૂબકી મારવી પડે, તળિયા સુધી જવું પડે, મરજીવાત થવું પડે, મરણિયા થવું પડે, ત્યાર પછી આપણને હાથની અંદર મોતી આવે. એમ મોતી એટલે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવું, ભગવાનનો જેમ છે તે મહિમા સમજાવો, આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થવો, ભગવાનના અતિશય અતિશય પ્યારા ભક્ત થવું, એ મોતી હાથમાં લેવા જેવી વાત છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃત ગ્રંથ એટલો અદ્ભુત ગ્રંથ આપ્યો છે સરળ ભાષામાં, એ વિદ્વાન હોય એની ભાષાના પણ આ વચનામૃતમાં દર્શન થાય, સુશિક્ષિત હોય એની ભાષા અને એની સમજદારીના પણ આ વચનામૃતમાં દર્શન થાય, અબુધ હોય, અભણ હોય, નિરક્ષર હોય, ગામડાનો હોય એને પણ સરળતાથી સમજાય એવી પ્રકારનો એક આધ્યાત્મિક પદ્ય ગ્રંથ કે જેની અંદર મહારાજે ચાર વેદ, સત્શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત આ તમામ શાસ્ત્રોનો સાર દોહન કરીને આની અંદર આપ્યું છે. સ્વામીજી ઘણી વખત વાત કરે કે ગાયને ઘરની અંદર રાખવી નહીં, એને ઘાસ ચારો આપવો નહીં, એનો વાસીદો કરવો નહીં, એને પાણી પાવા હવાડામાં લઈ જવો નહીં અને એની ગૌમૂત્રની કે ગોબરની દુર્ગંધ સહન કરવી નહીં, એ ગાયને દોવી નહીં અને દોયા પછી દૂધને મેળવવું નહીં અને દહીં થયા પછી વલોવવું નહીં અને માખણ થયા પછી એને ગરમ કરીને ઘી બનાવવું નહીં, આ કોઈ પણ પ્રકારના પ્રોસેસની અંદર પસાર થયા વગર સીધે સીધું મહારાજે આપણા આત્માના કલ્યાણના માટે આ માખણ સમાન ઘી સમાન આધ્યાત્મિક જ્ઞાન આ વચનામૃતની અંદર પીરસ્યું છે. એમાં જીવની વાત કરી, ઈશ્વરની વાત કરી, બ્રહ્મની વાત કરી, માયાની વાત કરી, પ્રકૃતિની વાત કરી, સ્વભાવની વાત કરી, પરબ્રહ્મ પરમાત્માની પણ વાત કરી અને તમામ પ્રકારના સાધનોની અંદર સૌથી કઠણમાં કઠણ કોઈ પણ સાધન હોય એની પણ વાત મહારાજે શરૂઆતમાં જ કરી. ગરડા પ્રથમનું પહેલું વચનામૃત અને વચનામૃતનું ટાઇટલ છે, શીર્ષક છે અખંડ વૃત્તિનું. સાધક પોતાના સાધના કાળ દરમિયાન નાની મોટી ઘણી પ્રકારની સાધના કરતો હોય, એ સાધના એટલા માટે કરવાની છે
કે જીવની વૃત્તિ પરમાત્માના સ્વરૂપની અંદર કેન્દ્રિત થાય, સ્થિર થાય, અખંડ ભગવાનનું ચિંતન મનન થયા કરે, ભગવાનથી એક ક્ષણના માટે પણ અળગો ન થાય અને સંસારના અને સંસારના વિષયોના સંકલ્પ વિરામને પામી જાય, એ વાસના નિર્મૂળ થઈ જાય. આ બધા કારણોને લઈને સાધક પોતે પોતાના સાધના માર્ગની અંદર સાધના કરતો હોય છે. ગહનમાં ગહન વાતો, કઠણમાં કઠણ વાતો, મોટા મોટા બુદ્ધિના ડોળ કરવાવાળા મહાવિદ્વાનોના બુદ્ધિની અંદર ન બેસે અથવા ન સમજાય એવી વાતો શ્રીજી મહારાજે ખૂબ જ સરળ ભાષાની અંદર સરળતાથી આપણી સામે આ વચનામૃત દ્વારા મૂકી છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ઘણા બધા સાધનો છે, એ તપ કરીએ, માળા કરીએ, એકાદશીનો ઉપવાસ કરીએ, ચાંદારણ વ્રત કરીએ, તીર્થયાત્રા કરીએ, મોટા મોટા યજ્ઞ કરીએ, લાખો રૂપિયાના દાન કરીએ, અષ્ટાંગ યોગની સાધના કરીએ, ઘણા પ્રકારના સાધનો, એનો પાર આવે તેવો નથી. એ તમામ સાધનોના પાયાનું રહસ્ય એટલું છે કે સાધન દ્વારા સાધના કરીને ભગવાન સુધી પહોંચી શકાય ને ભગવાનની અંદર આપણી મનની વૃત્તિ ચોંટે. તો આ બધા સાધનોની અંદર મહારાજે કહ્યું કે કયો સાધન કઠણ છે? આપણને સામાન્ય રીતે કોઈ પ્રશ્ન પૂછે કે આ સાધન તમને કયું કઠણ લાગે, તો ઘણી વખત જે આળસુ હોય, પ્રમાદી હોય અને ઊંઘ પ્યારી હોય એવી વ્યક્તિ એમ કે સવારના વહેલા ઉઠવું એ ઘણું કઠણ પડે. વ્યસની હોય એમ કે મને વ્યસનનો ત્યાગ કરવો એ કઠણ પડે. લોભી માણસ હોય એ એમ કે મારાથી ધન ન છૂટે, ધન આપી કેમ દેવાય, એ કઠણ લાગે. સંસાર અને માતા પિતા કુટુંબ કબીલામાં આસક્તિ હોય તો એને એમ થાય કે આ માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરીને ભગવા કપડાં પહેરીને બેસી જવું એ કઠણ. અરે માની હોય એને માનનો ત્યાગ કરવો એ કઠણ પડે. રાગદ્વેષ ઈર્ષા પડેલા હોય એનો ત્યાગ કરવાનું એવી વ્યક્તિને કઠણ પડે. દિવસના ત્રણ વખત નહીં, પાંચ પાંચ વખત જમતો હોય, લગ્ન લગ્ન કુંવારો, જમવાનું દેખ્યું નથી તરત એને ભૂખ લાગે એવો મહાસ્વાદીઓ માણસ હોય એને એકાદશીનું નિરજળા ઉપવાસ કરવાનું કઠણ લાગે. આ બધા સાધનો આપણને આપણી દ્રષ્ટિથી કઠણ લાગે, પરંતુ શ્રીજી મહારાજ પોતે કઠણમાં કઠણ સાધન, કઠણમાં કઠણ સાધના, કઠણમાં કઠણ તપ અને જે કંઈ કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર સૌથી વધારેમાં વધારે કઠણ હોય તો બતાવ્યું કે ભગવાનના સ્વરૂપની અંદર મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ સાધન કઠણ નથી. ભગવાનના સ્વરૂપની અંદર આ શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. એકાંતમાં બેસીને આંખો બંધ કરીને ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે. આ શબ્દો મહારાજે કેવા પ્રયોજ્યા છે. મહારાજે એવું ન કહ્યું કે ભગવાનમાં વૃત્તિ રાખવાની, ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ અખંડ રાખવાની વાત કરી. તો ભગવાન અને ભગવાનનું સ્વરૂપ બંને એક જ તત્વ હોવા છતાં પણ મહારાજના કહેવા પાછળનો ભાવાર્થ એવો છે કે ભગવાન જ્યારે આ પૃથ્વી પર પ્રગટ હોય અને એ પ્રગટ ભગવાન નાના મોટા પ્રકારના લીલા ચરિત્રો કરતા હોય, દિવ્યભાવ બતાવતા હોય, મનુષ્યભાવ બતાવતા હોય, ઘણા ઘણા આશીર્વાદ આપે છતાં પણ આપણા કામ થતા ન હોય, આવી પ્રકારના પ્રસંગોની અંદર પણ ભક્તની મનની વૃત્તિ ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર અખંડ રહે એ અતિશય કઠણમાં કઠણ સાધન છે. પહેલા વચનામૃતની અંદર જ મહારાજે ઉપાસનાની અતિ અગત્યની બાબત ભગવાન સર્વોપરી, ભગવાન કરતા હર્તા, ભગવાન સદા સાકાર,
કે જે ભગવાનને આપણે સર્વોપરી માનીએ છીએ, કરતા હરતા માનીએ છીએ, સદા સાકાર અંતર્યામી સર્વજ્ઞ માનીએ છીએ, એ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ સ્વરૂપે મળ્યા છે. પ્રગટ છે, માનવ શરીરે વિચરે છે, એ પ્રગટની વાત મહારાજ અહીંયા પહેલા વચનામૃતની અંદર સમજાવે છે. ગોલોકમાં, વૈકુંઠમાં, વિષ્ણુધામની અંદર, અક્ષરધામની અંદર ભગવાન પોતાના દિવ્ય સિંહાસનની અંદર બિરાજમાન છે, ત્યાં આગળ તો કોઈને શંકા કુશંકા નહીં થાય. પરંતુ એના એ ભગવાન જ્યારે માનવ શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે, ત્યારે એમના નાના મોટા દૈહિક ભાવો જોઈને, નાની મોટી ક્રિયાઓ જોઈને આપણને ગમો થાય, અણગમો થાય, કેટલીક વસ્તુ ગમે, કેટલીક વસ્તુ ન ગમે, મનમાં અનંત પ્રકારના તર્ક વિતર્ક જાગે કે ભગવાન આવું કેમ કરે છે, ભગવાન થઈને આવું કરે એને ભગવાન કેમ કહેવાય. આવા ભિન્ન ભિન્ન પ્રકારના ચિત્ર વિચિત્ર તર્ક શંકા કુશંકા આપણા મનની અંદર જાગે તો સમજી લેવાનું કે આપણે આ સાધનાના માર્ગની અંદર કઠણમાં કઠણ સાધન કરી શક્યા નથી. ભગવાનનું પ્રગટ સ્વરૂપ વિચરતું હોય એમાં મનુષ્ય ભાવ ન આવે, એમાં દિવ્ય ભાવ ન આવે. એ ભગવાનનો જેમ છે તેમ આપણને મહિમા હોય કે અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એના એ જ ભગવાન સ્વામિનારાયણ જે દાદા ખાચરના દરબારની અંદર 30-30 વર્ષ સુધી રહ્યા, સંતો અને હરિભક્તોની સાથે જળક્રીડા કરી, રંગે રમ્યા, રાસ ઉત્સવ કર્યો, સૌ સંતોને રમાડ્યા જમાડ્યા, આનંદ કિલોલ કરાવ્યો, કાઠી દરબારોની સાથે કાઠી દરબાર જેવા થયા, ઘોડા ખેલવા, એના એ ભગવાન સ્વામિનારાયણ વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની અંદર સાંગો પાંગ અખંડ વિરાજમાન થઈને રહ્યા છે અક્ષરધામના સ્વરૂપની અંદર. અને વર્તમાન સમયની અંદર જે આપણને સંત સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એની અંદર લેશ માત્ર તફાવત નથી. એ જ મૂર્તિ છે, એ જ આકાર છે, એ જ ઐશ્વર્ય છે, એ જ તત્વ છે, એ જ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એ જે કંઈ કરે છે અનંત જીવોના કલ્યાણના માટે કરે છે, ભક્તોના ભાવ પૂરા કરવા માટે કરે છે, ભક્તોને લાડકોડ લડાવવા માટે નાની મોટી ક્રિયાઓ કરે છે, પધરામણીમાં જાય, અનાજની કોઠી ઉપર હાથ મૂકે, ગાયના ઉપર હાથ મૂકે, ભેંસના ઉપર હાથ મૂકે, એના ટ્રેક્ટરને પ્રસાદી કરવા માટે ટ્રેક્ટરમાં કોઈ પણ મુમુક્ષો સંસારમાંથી પાછો વળે, ભગવાનના માર્ગે ચાલે, ભગવાનનું ભજન કરે અને લક્ષ 84ની અંદરથી એના જીવાત્માની મુક્તિ થાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય, એવી પ્રકારની એક ભદ્ર ભાવના રાખીને ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે. નાની મોટી આધ્યાત્મિક અને લૌકિક ક્રિયાઓ આપણને દેખાતી હોય છતાં પણ એની અંદર દિવ્ય ભાવ છે, અલૌકિક ભાવ છે. આપણે ઘણું બધું સાધન કરીએ છીએ, ઘણા બધા સાધનો, અને તમામ સાધનો કરતા પણ અતિ અગત્યનું સાધન, જે સાધન મહારાજ આપણી સૌની પાસે કરાવવા માંગે છે, જ્યાં સુધી પ્રગટની અંદર નિષ્ઠા નહીં થાય, પ્રગટની અંદર દિવ્ય ભાવ નહીં થાય, પ્રગટમાં જોડાણ નહીં થાય, પ્રગટ ભગવાનનું જે સ્વરૂપ છે એનો મહિમા નહીં સમજાય અને એની સાથે આપણને જોડાણ નહીં થાય, આત્મબુદ્ધિને પ્રીતિ નહીં થાય, ત્યાં સુધી સાચા અર્થની અંદર આપણામાં ભક્તપણું આવતું નથી, નિર્વાસનિક થવાતું નથી, માયા મુક્ત થવાતું નથી. અને એટલા માટે વર્તાલના 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંતો જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે અને એ ભગવાનના સ્વરૂપની જેને ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે. ભક્તની વ્યાખ્યા બતાવી કે કઠણમાં કઠણ સાધન
જે કરી શકે એટલે કે ભગવાનનું પ્રગટ સ્વરૂપ વિચરતું હોય. કૃષ્ણ અવતારની અંદર ગોપીઓ ભક્ત કહેવાની છે, ગોપ બાળકો ભક્ત કહેવાય છે. રામા અવતારની અંદર વિભીષણને ભક્ત કહ્યો, હનુમાનજીને ભક્ત કહ્યા, સીતાજીને ભક્ત કહ્યા, લક્ષ્મણજીને ભક્ત કહ્યા, ભરતજીને ભક્ત કહ્યા, અરે જટાયુને પણ ભક્ત કહ્યા. જેટલાએ જેટલાએ ભગવાન પ્રગટની ભક્તિ કરી છે, એ ભગવાનના પ્રગટ સ્વરૂપને ઓળખી શક્યા છે અને એમને રાજી કરવા માટે નાની મોટી સાધના કરી છે આજ્ઞા પ્રમાણે, એ સહી રૂપની અંદર ભક્ત છે. બાકી બાહ્ય રીતે અને પરોક્ષ રીતે દુનિયાની અંદર ભક્તિ કરવાવાળા તો લાખોની સંખ્યામાં મળે, પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે ભક્તિ ભક્તિ સૌ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ, ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. એ ચારે ચાર વેદોની અંદર, ઉપનિષદોની અંદર, તમામ આધ્યાત્મિક ગ્રંથોની અંદર પ્રગટ ભગવાનની ભક્તિ કરવાનો આદેશ આપ્યો છે. ગીતાની અંદર ભગવાને અર્જુનને કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ ભગવાને એમ નથી કહ્યું કે ઉપર અક્ષરધામની અંદર ભગવાન બેઠા છે એની શરણાગતિ સ્વીકાર, તું મારા શરણને આવો, માં વિદ્ધિ મને જાણ, મને પામ, મારું મનન ચિંતન કર, મારી શરણાગતિ લે, મારું વચન પાળ, મારા વચનની અંદર મારા કર્મની અંદર કોઈ પણ પ્રકારની શંકા કુશંકા ન કર. પ્રગટ ભગવાનના મહિમાની વાતો છે અને પ્રગટની ઉપાસનાની વાતો છે. ઉપાસના સાચી ત્યારે કહી શકાય કે મહારાજને આપણે સર્વોપરી જાણીએ, કરતા હરતા જાણીએ, સદા સાકાર જાણીએ અને એ ભગવાન સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આજે વર્તમાન સમયની અંદર પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના રૂપની અંદર પ્રગટ છે. આવી ચાર કલમની દ્રઢતા જ્યારે આપણા સાધના માર્ગની અંદર દ્રઢ થાય અને એમાં આપણા મનની વૃત્તિ પરોવી દઈએ કે મને ભગવાન સાક્ષાત મળ્યા છે, જ્યારથી એમણે મારું કાંડું પકડ્યું, જ્યારથી મને એને શરણમાં લીધો છે, જ્યારથી મને એમનું દર્શન થયું ત્યારથી હું તરી ગયો, ભવસાગર તરી ગયો, ભવાટવી પાર કરી દીધી, અક્ષરધામનો અધિકારી બની ગયો, આવી પ્રકારનો કેફ અલમસ્તાય અને આનંદના ફુવારા ક્યારે છૂટે કે જ્યારે પ્રગટ ભગવાનનો જેમ છે તે મહિમા સમજાય ત્યારે. અને જેને આવી પ્રકારે અખંડ અનુસંધાન રહેતું હોય, એમાં તર્ક વિતર્ક ન થતો હોય, તો સમજો કે કઠણમાં કઠણ સાધના કરી રહ્યો છે. ત્યાગી હોય, ગ્રહી હોય, રાજા હોય, રંગ હોય કે ગમે તે પ્રકારના દેશની અંદર રહેતો હોય, પરંતુ જેને કલ્યાણ પ્રાપ્ત કરવું છે એને પ્રગટ ભગવાનની ભક્તિને ઉપાસના કરવા પડશે, એમાં જોડાવવું પડશે, મન કર્મ વચને સંગ કરવો પડશે, સત્સંગ કરવો પડશે. અને કઠણમાં કઠણ સાધન થઈ જાય તો શ્રીજી મહારાજે કહ્યું કે એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. દેહ મૂકીને જેને પામવા હતા, દેહ મૂકીને જે ધામની અંદર જવાનું હતું, એ છતી દેહે આપણને ભગવાન મળ્યા, ભગવાનનું ધામ મળ્યું, એમના દર્શન થાય, એમની કથા વાર્તાનો લાભ મળે, એમની સેવા કરવાનો લાભ મળે, એમની અમૃતવાણીનું પાન કરવાનો આપણને લાભ મળે, આપણા સમાન દુનિયાની અંદર કોઈ ભાગ્યશાળી નથી, એવી પ્રકારનો કેફ આપણા સાધના માર્ગની અંદર ક્યારે આવે કે જ્યારે આપણને ભગવાનના પ્રગટ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે. પ્રગટ ભગવાનનો મહિમા ખૂબ અતિ અગત્યનો છે અને એ મહિમાનો મહિમા હંમેશના માટે વિચારતા રહીએ. મહિમાના મહિમાની વિશેષ વાતો આપણે વચનામૃતના આધારે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. સૌને જય સ્વામિનારાયણ.